નમસ્કાર મિત્રો આજે સીધું ને સટમાં આપણે બોલીવુડની વાત કરવી છે બોલીવુડ અને રાજકારણની કેવી શેળભેડ થાય છે એની વાત કરવાની છે અને જ્યારે સરહદો સળગી રહી હોય જ્યારે ચીન ઉહાપો મચાવતું હોય આપણી સરહદે ત્યારે મને લાગે છે કે એના તરફથી લોકોનું જનતાનું ધ્યાન વિકેન્દ્રિત કરવા માટે એક ખેલ રચાય છે અને એક ફિલ્મનો વિવાદ જગાડવામાં આવે છે તમને ખ્યાલ હશે કે અગાઉ પણ આપણે ત્યાં ગણપતિજી દૂધ પીતા હતા એવો એક હંબક ખેલ ચાલેલો એ ઓગણીસો ને પંચાણુંમાં અને એ આખા દેશને ઘેલું લગાડેલું અમે ત્યારે ઇન્ડિયન એક્સપ્રેસ ગ્રુપમાં મુંબઈમાં સમકાલીનના તંત્રી હતા અને એ વખતે અમારા ચેરમેન વિવેક ગોયંકા એ ગણપતિ દૂધ પીએ છે એમ માનતા હતા છતાં અમે એને હંબક કહીને પહેલે પાને એક તંત્રીલેખ લખ્યો હતો આવા ગતકડાઓ ચાલ્યા કરે છે અને આવા ખેલ કેમ કરવામાં આવે છે એના રાજકીય લાભ ખાટવાની કોશિશ થતી હોય છે અને એટલા માટે જ બેશરમીની હદ વટાવી ગઈ હોય એવું ગીત બેશરમ રંગવાળી ફિલ્મ પઠાણને નરેન્દ્ર મોદીની સરકારના સેન્સર બોર્ડે જ્યારે મંજૂરી આપી છે એને રિલીઝ કરવા માટેની મંજૂરી આપી છે અને પચીસ જાન્યુઆરી બે હજાર ને ત્રેવીસના રોજ એટલે કે પ્રજાસત્તાક દિવસની આગળ જ એક દિવસ પહેલાં એને જ્યારે રિલીઝ કરવાની વાત આવે છે ત્યારે એમાં એક ગીત છે આ જે બેશરમ રંગવાળો અને એની અંદર અલગ અલગ રંગમાં અલગ અલગ રંગની બિકીનીઓ પહેરીને એની અભિનેત્રી દીપિકા પદુકોણ એ શાહરૂખ ખાન સાથે એનું ગીત ગાય છે મને લાગે છે કે આ ગીતમાં અનેક રંગની બિકીનીઓ છે પણ કેસરી રંગ આવ્યો એની સામે વાંધો અગાઉ કેસરી રંગ સાથે અથવા ભગવા રંગ સાથે જે લોકોએ આવા અશ્લીલ ગીતો રજૂ કર્યા છે એમાં એ અભિનય કર્યો છે એમાં મનોજ તિવારી અને રવિ કિશન જેવા અત્યારના ભારતીય જનતા પાર્ટીના મેમ્બર ઓફ પાર્લામેન્ટ રહ્યા એ લોકો એ પણ અભિનય કર્યો છે ત્યારે છે ને કોઈ હિન્દુ લાગણી દુભાઈ નહોતી પણ આ દીપિકા પાદુકોણ અને શાહરૂખ ખાનની આ ફિલ્મ એ આવે ત્યારે મધ્યપ્રદેશમાંથી અવાજ ઉઠે છે કે આ હિન્દુઓની લાગણી દુભાય છે એમાં બીજા રંગો છે એનો વાંધો નથી એમાં પાછા ઉલેમાઓના સંગઠનને પણ એ સામેલ કરી દે છે ફિલ્મનું નામ છે પઠાણ અને શાહરૂખ એ મુસ્લિમ અભિનેતા છે એટલા માત્રથી એનો વિરોધ કરવામાં આવી રહ્યો છે કે પછી ફ્રીડમ ઓફ એક્સપ્રેશનમાં માને છે એટલા માટે ભારતીય બંધારણે વાણી સ્વાતંત્ર્યનો અધિકાર આપ્યો છે અને એમાં શાહરૂખે ક્યારેય કોઈ ધર્મની વિરુદ્ધમાં કોઈ વાત નથી કરી અને એટલા માટે જ કોલકાતાના ફિલ્મોત્સવમાં સુપરસ્ટાર સુપર સુપરસ્ટાર અમિતાભ બચ્ચને પણ બહુ સ્પષ્ટપણે અભિવ્યક્તિ સ્વાતંત્ર્યની વાત કરી આ દેશમાં આપણે જ્યારે લોકશાહી મૂલ્યોનું જતન કરવાની વાત કરીએ છીએ ત્યારે ભારતીય જનતા પાર્ટીના મધ્યપ્રદેશના મુખ્યમંત્રી ભારતીય જનતા પાર્ટીના મેમ્બર ઓફ પાર્લામેન્ટ ભારતીય જનતા પાર્ટીની મધ્યપ્રદેશ સરકારમાં ગૃહમંત્રી અને સાધ્વી ઋતંબરા અને સાધ્વી પ્રજ્ઞા આ બધા ભારતીય જનતા પાર્ટીના નેતાઓ એમણે ઓહાપો મચાવ્યો છે કે આ ફિલ્મ એ પ્રતિબંધિત થવી જોઈએ તો આ ફિલ્મને મંજૂરી કોણે આપી તો મંજૂરી આપનાર નરેન્દ્ર મોદી નિયુક્ત પ્રસૂન જોશીની અધ્યક્ષતાવાળું આ પ્રસુન જોશીને જાણો છો જેમને મોદીમાં ફકીરી દેખાતી હતી મોદીનો ઇન્ટરવ્યૂ કર્યો માનનીય વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો ઇન્ટરવ્યૂ કર્યો ત્યારે જે ભાઈને ફકીરી દેખાતી હતી એ ભાઈ અધ્યક્ષ અધ્યક્ષસ્થાને છે અને ભારતીય જનતા પાર્ટીની કેન્દ્ર સરકારે આ સેન્ટ્રલ બોર્ડનું પુનર્ગઠન કર્યું છે પહેલાં તો પહેલાં જ નિહલાની હતા એના અધ્યક્ષ બે હજાર ને સત્તરના ઓગસ્ટ સુધી પરંતુ અગિયાર ઓગસ્ટ બે હજાર સત્તરથી આ ભાઈ પ્રસૂન જોશી આપણને ગર્વ થાય એવા ગીતો લખે છે બોલિવૂડમાં એ એમનું નામ છે એમને અધ્યક્ષ સ્થાને નિયુક્ત કરવામાં આવ્યા છે અને એ સેન્સર બોર્ડ જેને આપણે કહીએ છીએ જેમાં ગુજરાતીઓની પહેલાંથી બોલબાલા રહી છે આજે જ ગુજરાતી નિમાયા છે એવું નથી અને પેલા અનુપમ ખેર જેમના શ્રીમતીજી ભારતીય જનતા પાર્ટીના મેમ્બર ઓફ પાર્લામેન્ટ રહ્યા અને એ પણ કોંગ્રેસની સરકારની કૃપાથી આ સેન્સર બોર્ડના અધ્યક્ષ પણ હતા શર્મિલા ટેગોર પણ એના અધ્યક્ષ હતા અને અરવિંદ ત્રિવેદી આપણા લંકેશ એ પણ એના અધ્યક્ષ હતા આશા પારેખ એ પણ અધ્યક્ષ હતા એટલે આ સેન્સર બોર્ડ કેન્દ્રમાં જે સરકાર હોય એ સરકાર એને નિયુક્ત કરે છે અને એની જવાબદારી એ હોય છે કે ફિલ્મોને થિયેટરોમાં બતાવવા યોગ્ય ગણવી કે નહીં એનું એ છે ને નિર્ણય કરે છે ને એનું સર્ટિફિકેટ આપે છે પુખ્ત વયના પુરુષો કે સ્ત્રીઓને જોવા માટેની જ ફિલ્મ હોય તો એના સર્ટિફિકેશન જુદા હોય છે અને બધાને માટે હોય તો એ જુદા હોય છે અને અગાઉ પણ કંગના રનોત જે અત્યારે ભારતીય જનતા પાર્ટીની લૂણ ખખડાવે છે જેમના પિતાશ્રી કોંગ્રેસના નેતા હતા માતુશ્રી કોંગ્રેસના નેતા હતા એ બેન એમણે પણ કેસરી રંગના કપડાં પહેરીને શરાબ પીવાનો રોલ પણ એમણે છે ને કર્યો છે ત્યારે કોઈની લાગણી દુભાઈ નહીં ગઈ પ્રશ્ન આ ઉઠ્યો છે કે આ ધાર્મિક લાગણીઓ દુભાવવાની બાબત એને રાજકારણમાં લાવીને એવા તબક્કે લાવવામાં આવે છે કે જ્યારે તમને ખ્યાલ છે કે અરુણાચલ પ્રદેશની સરહદે ચીન છમકલા કરી રહ્યું છે ભારતીય પ્રદેશમાં ઘૂસવાની કોશિશ કરી રહ્યું છે અને લડાખની જમીન એ ગપચાવીને બેઠું છે ત્યારે બાસઠની વાત કરવામાં આવે બાસઠના યુદ્ધની વાત કરવામાં આવે છે આ દેશ આઝાદ થયો એ વારસામાં મળેલો છે આપણને બધાયને અને એ વારસો સારો ખોટો જે કંઈ છે એ આપણને આપણા પૂર્વ સૂર્યો આપીને ગયા છે ત્યારે પંડિત જવાહરલાલ નહેરુને બદનામ કરવા અને એમને ભાંડવા એ વાત છે ને એનો જીવન મંત્ર લઈને જ્યારે અત્યારે ભારતીય જનતા પાર્ટી ચાલે છે ત્યારે હું હંમેશા કહું છું કે તમે જ્યારે સરદાર તમે જ્યારે પંડિત જવાહરલાલ નહેરુને ગાળ દો છો તમે એની ટીકા કરો છો એની આલોચના કરો છો તો તમને એ ભાન હોવું જોઈએ કે આઝાદીની લડાઈમાં ગાંધીજી સરદાર પટેલ મૌલાના આઝાદ અને પંડિત જવાહરલાલ નહેરુ એ બધા સાથે હતા અને ભારત આઝાદ થયું ત્યારે પણ જે કોઈ નિર્ણયો લેવાયા છે પાર્ટિશનના નિર્ણય સહિતના એ સરદાર સાહેબની સંમતિથી લેવામાં આવેલા નિર્ણયો છે અને એને માટે તમે જ્યારે એ ગાળ તમે સરદાર પટેલને પણ આપી રહ્યા છો એ બહુ સ્પષ્ટપણે સમજી લેવાની જરૂર છે પ્રજાએ પ્રજાને મૂરખ બનાવવામાં આવી રહી છે અને મને ઘણા બધા મિત્રોએ કહ્યું કે આ જે ખેલ ચાલી રહ્યો છે જે ફિલ્મના સેન્સર બોર્ડે જે ફિલ્મને સેન્સર બોર્ડે કયા સેન્સર બોર્ડે નરેન્દ્ર મોદી નિયુક્ત સેન્સર બોર્ડે મંજૂરી આપી છે એ ફિલ્મ સામે જો ભારતીય જનતા પાર્ટીના મુખ્યમંત્રીને મેમ્બર ઓફ પાર્લામેન્ટને બીજા હોદ્દેદારોને એ લોકોને વાંધો હોય તો સેન્સર બોર્ડની ઓફિસે જઈને એ લોકો છે ને કેમ દેખાવો નથી કરતા અથવા વિરોધ નથી નોંધાવતા એ વાત પણ છે ને આપણા એક દર્શક દીપક સોલંકીએ અમને લખી અને એમની વાતમાં તથ્ય છે બીજું એ છે કે જીકે ઠાકોર કરીને એક દર્શક લખે છે કે દરબારી કલાકારો ભગવામાં નાચે ગાય અને ઓછા કપડામાં બધા પેલો જે ખેલ કરે તો એની સામે વાંધો નથી માત્ર છે ને આમની સામે વાંધો છે શાહરૂખ ખાન ચકદે ઇન્ડિયા કે શક સ્વદેશ કે પરદેશ કે વીરજારા આ જે ફિલ્મો છે એના ગીતો એ આજના જે સત્તાધીશો છે એ જ્યારે વિજય સરઘસ કાઢે છે ત્યારે પણ જેને આ ગીતો ગવાય છે આપણા બોલીવુડમાં સૌહાર્દનું વાતાવરણ રહ્યું છે હંમેશા ત્યાં હિન્દુ કે મુસ્લિમનું વાતાવરણ નથી રહ્યું ભારત એ સેક્યુલર કન્ટ્રી છે અને સરદાર સાહેબે હંમેશા કહ્યું હતું ડૉક્ટર બાબાસાહેબ આંબેડકરે હંમેશા કહ્યું હતું કે આ દેશ બધાનો છે હિન્દુઓનો છે મુસ્લિમોનો છે ખ્રિસ્તીઓનો છે જૈનીઓનો છે શીખોનો છે જે આ દેશમાં રહેવાનું જેમણે પસંદ કર્યું છે એ બધાનો આ દેશ છે અને એટલે જ જ્યારે બેફામપણે વાણીવિલાસ કરવામાં આવે છે કે મુસ્લિમો ચાલ્યા જાય તો ક્યાં જશે મુસ્લિમો એ જેમણે જવું હતું હોય તો પાકિસ્તાન ચાલ્યા ગયા બાકીના જે છે એ એમની પાસે સર્ટિફિકેટ માંગવાનો અધિકાર કોઈને નથી કારણ કે એમણે એ ભારતમાં રહેવાનો વિકલ્પ પસંદ કર્યો છે અને આઝાદીની લડાઈમાં હિન્દુઓ અને મુસ્લિમો ખ્રિસ્તીઓ અને શીખો જૈન્યો અને બાકીના બધાએ સાથે મળીને આદિવાસીઓ અને દલિતો બધાએ સાથે મળીને યોગદાન કર્યું છે આઝાદીની લડાઈમાં જે લોકો બ્રિટિશોને પક્ષે હતા એ લોકોને તો રાષ્ટ્રવાદના સર્ટિફિકેટ આપવાનો કોઈ અધિકાર નથી ઝીણાની મુસ્લિમ લીગ સાથે સરકારો ચલાવનાર હિન્દુ મહાસભા અને એમાં છે ને એના નાણા મંત્રી રહેલા ફઝલુલ હકની સરકારમાં નાણાં મંત્રી રહેલા ડૉક્ટર શ્યામા પ્રસાદ મુખર્જીના વંશજોને તો આવા સર્ટિફિકેટો આપવાનો કોઈ અધિકાર નથી પ્રજા બહુમતીથી તમને ચૂંટે છે તો ગરિમાપૂર્ણ રીતે તમારે છે ને શાસન કરવાનું છે તમારા વિરોધી હોય એને છે ને ખતમ કરી નાખવા અથવા તો એમને કનડવા સેન્ટ્રલ એજન્સીઓ મોકલીને એમને કનડવા એ વાત યોગ્ય નથી કારણ કે ભારતીય બંધારણ એને યોગ્ય લેખતું નથી અને એટલે જ શાહરૂખ ખાન એ એક મુસ્લિમ હોય અથવા તો દીપિકા પાદુકોણ એ જેએનયુમાં જઈને જવાહરલાલ નહેરુ યુનિવર્સિટીમાં જઈને જો એ લોકતાંત્રિક અધિકારોને પક્ષે છે ને ઊભી રહેતા હોય અને આ દેશને માટે એકતાની વાત કરતા હોય સૌહાર્દની વાત કરતા હોય તો એટલા માત્રથી એમનો વિરોધ કરવાનો ટુકડે ટુકડે ગેંગ અને અર્બન નક્સલ અત્યારે તો કોઈને પણ છે ને ટુકડે ટુકડે ગેંગના સભ્ય અને અર્બન નક્સલ ગણાવી દેવા એ ફેશન થઈ પડી છે એટલે મને લાગે છે કે આ દેશની પ્રજાએ આ સમજવાની જરૂર છે અને મેં કહ્યું એમ કે મનોજ તિવારી રવિ કિશન ઝેરવા હિન્દુસ્તાની કંગના રનોત આ બધાએ જે કપડાં પહેરીને ભગવા કપડાં પહેરીને કેસરી કપડાં પહેરીને ઓછા કપડાં પહેરીને બિકીની પહેરીને જે ડાન્સ કર્યા દારૂ જાણે કે પીવાના દ્રશ્યો પણ ફિલ્મ આવ્યા એમની સામે વાંધો નથી કારણ કે સત્તાધીશોની સાથે છે અને બાકીનાની સામે વાંધો શાહરૂખ ખાન એણે બહુ સરસ એક વાત કરી છે એક ઇન્ટરવ્યૂમાં કે હું તો મેં એટલા હલકા નહીં કે સે હિલ જાઉં ઝાડિયા હિલતી હૈ અને એ તો પોતાને એક વડલો સમજે છે અને એણે ક્યારેય કોઈ ધર્મ કે કોઈ પ્રજાની વિરુદ્ધમાં વાત નથી કરી અને એ શાહરૂખ આ ફિલ્મમાં હોય ત્યારે એનો વિરોધ કરવામાં આવે તો એ પણ છે ને યોગ્ય નથી અને આ ફિલ્મ કોણે બનાવી યશરાજ ફિલ્મે યશ ચોપડાના આદિત્ય ચોપડાએ આ એ તો પાછા હિન્દુ છે ને આપણે ત્યાં હિન્દુ અને મુસ્લિમ એ રીતે જ ભેદ કરવાના છે કે અને એટલે જ કહું છું કે આ સાધવી પ્રજ્ઞા તો પાછા એમ કે છે પહેલાં સાધ્વી પ્રજ્ઞા જે જે નથુરામ ગોડસે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની જેમણે હત્યા કરી એને એનું મહિમા મંડન કરી રહ્યા છે એ સાધ્વી પ્રજ્ઞા ભારતીય જનતા પાર્ટીના જે સંસદ સભ્ય છે ભોપાલના એ કહે છે કે સાચો હિન્દુ હશે તે આ ફિલ્મ નહીં જોઈએ મને લાગે છે કે અત્યાર સુધીમાં આ જે ગીત જે વિવાદાસ્પદ ગીત છે એ દસ કરોડ લોકોએ જોયું છે તો એમાંથી એ બધામાંથી કોઈ હિન્દુ નહોતા એમ તમે અપીલ કરશો ને હિન્દુ તમે તમે ડિફાઈન કરો એ હિન્દુત્વ અમને ગર્વ છે કે અમે હિન્દુ છીએ હિન્દુ હોવાનો ગર્વ છે હિન્દુ હોવાની વ્યાખ્યાઓ તમારે આપવાની જરૂર નથી અને એક સ્વામીએ તો કહ્યું કે જે થિયેટર આ ફિલ્મ બતાવે એને આગ લગાડી દો મને લાગે છે કે આપણે આ ક્યાં કયા કયા જમાનામાં આપણે પ્રવેશ કરી રહ્યા છીએ અને એટલે જ શાહરૂખ ખાન અને ગૌરી ખાન એના પુત્ર આર્યન ખાનની સામે નાર્કોટિક્સનો પેલો કેસ દાખલ કરવામાં આવ્યો હતો એને ભજવવા માટે અને એમાં એને ક્લીન ચીટ મળી તો એ ક્લીન ચીટને રદ કરાવવા માટે પણ કેટલાક લોકો મથામણ કરી રહ્યા છે કારણ કે શાહરૂખનો દીકરો છે કારણ કે ગૌરીનો દીકરો છે અને એ આ બધા જ એ ખેલ ચાલી રહ્યા છે આ બધા જે લોકો બીજા બધી ફિલ્મોની અંદર જે કંઈક કરી રહ્યા છે બોલીવુડને તમે છે ને તમને અનુકૂળ હોય એવા લોકો અને તમને પ્રતિકૂળ હોય એવા લોકો એમાં વહેંચવા જતા તો વાસ્તવમાં આપણે આ દેશનું નુકસાન કરી રહ્યા છીએ એ વાત સામાન્ય પ્રજાએ સમજવાની જરૂર છે એમાં તમે છે ને કોઈ પણ રાજકીય પક્ષ સત્તામાં હોય મને લાગે છે કે બોલિવૂડે બધાને ભેગા કરવાની વાત કરી છે એની ફિલ્મોનો સંદેશો એ હોય છે અને એમાં આ જે ફિલ્મ પઠાણ આવી રહી છે એ ફિલ્મ એ હિન્દીમાં તમિળમાં અને તેલુગુમાં આવી રહી છે અને પચીસ જાન્યુઆરી બે હજાર ને ત્રેવીસના રોજ એ રિલીઝ થઈ રહી છે ત્યારે એના પહેલાં આ રંગને નામે એ છે ને વિવાદ ઊભો કરવામાં આવી રહ્યો છે અને સત્તા પક્ષ તરફથી જ્યારે વિવાદ ઊભો કરવામાં આવી રહ્યો છે ત્યારે સૌથી પહેલો પ્રશ્ન તો એ જ ઊભો થાય છે કે સત્તા પક્ષે નિયુક્ત કરેલા સેન્સર બોર્ડે આ ફિલ્મને મંજૂરી આપ્યા પછી એના વિશે આ વિવાદ શાને વિચારજો આજે આટલી વાત ફરી મળીશું આવતીકાલે રાતે નવને ટકોરે નવા વિષય સાથે નમસ્કાર